जूनागढ़ बेसाणमां श्रीमद भगवत कथानो श्री कृष्ण जन्मनी भव्य उजवणी करवामां आवी। जूनागढ़ बेसाणमां जीन प्लॉट खाते रहता गोविंद भाई बच्चूभाई बेसाणिया तेमज राजूभाई बेसाणिया किशोरभाई बेसाणिया परिवार द्वारा श्रीमद भगवत कथानुं भव्य आयोजन करवामां आव्युं छे, जेमां भागवत कथाकार शास्त्रीजी राजूभाई जानीनी पोतानी आगवी शैलीमां संगीतमय सप्ताहनुं रसपान करावी रह्या छे। हिंदू धर्ममां भागवत कथानुं खूब ज महत्व रहेलुं छे। धर्म विषे संस्कारोनुं सिंचन भक्तोमां थाय छे। कथा सांभळनार श्रवण करनार सर्व श्रोताओने भागवत कथा सांभळवाथी मोक्ष प्राप्त थाय छे। भागवत कथा दरमियान वामन अवतार, कृष्ण रुक्ष्मणी विवाह, कृष्ण जन्म, गोवर्धन पर्वत उत्सव, श्री राम जन्म जेवा प्रसंगोना श्रोता द्वारा भव्य उजवणी करवामां आवी हती। भेसाण तालुकामां 42 ગામડાઓમાંથી હજારો લોકોની સંખ્યામાં કથાનું શ્રવણ કરવા માટે લોકો આવી રહ્યા છે। આ સાથે જ ભજન ભોજન અને સત્સંગનો સમન્વય જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે અને તમે જોઈ શકો છો કે આખું ભેસાણિયા પરિવાર છે અને જે ભાગવત સપ્તાહનું ખાસ જે આયોજન કરેલું છે કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, ગૌ માત કી જય। તો ભેસાણિયા પરિવાર તમે જોઈ શકો છો કે ખાસ જે સપ્તાહ એટલે બધા જ ભાગ લઈ શકે અને જે ભગવાન ખાસ કરીને એ વાસ કરે, કૃષ્ણ જન્મ, રુક્ષ્મણી વિવાહ અને બધું જ આયોજન કરેલું છે। આપણે ખાસ પૂછીશું, ગોવિંદભાઈ ભેસાણિયા છે, રાજુભાઈ ભેસાણિયા જે પોતે જે ભેસાણિયા પરિવાર છે સપ્તાહનું આયોજન કરેલું છે। રાજુભાઈ સરસ મજાનું આયોજન કરેલું છે, કેવી રીતે આખું આયોજન, ભજન ભોજન કીર્તન? ભેસાણિયા પરિવાર રાજેશભાઈ ગોવિંદભાઈ ભેસાણિયા આપણે અહીંયા સપ્તાહનું આયોજન કરેલ છે। સપ્તાહમાં ભોજન પ્રસાદ બધું લઈને જવાનું બધી વ્યવસ્થા છે। 42 ગામના લોકો આવે છે, બધા પરિવાર આવી શકે છે। તમે જોઈ શકો છો કે વેસાણ તાલુકાના બધા જ પરિવારો આ જે કથાનો લાભ લઈ શકે છે। તમે જોઈ શકો છો કે બેનો દીકરીઓ પુત્રીઓ પણ છે, આપણે પૂછીશું અમે આજે કૃષ્ણ જન્મ હતો કેવી રીતે મનાવવામાં આવ્યો? આજે અમે ખૂબ આનંદથી કૃષ્ણ જન્મ મનાવ્યો છે અને અમારા માટે કાયમ કૃષ્ણ જન્મ જ રહે છે। અમને ખૂબ જ આનંદ છે આ જન્મ મનાવવાનો। કૃષ્ણ ભગવાન ખાસ ઘરે પધારેલા છે? હા, કૃષ્ણ ભગવાન અમારી ઘરે ખાસ ઘરે પધારેલા છે, અમને બહુ જ આનંદ થાય છે, અમે બધા બહુ મસ્ત મજા। તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનનો જન્મ ખાસ જે મનાવવામાં આવેલો હતો અને બેની દીકરીઓ જે બધા ખાસ રાસલીલા પણ જે અહીંયા ખાસ કરવામાં આવેલી છે, ખાસ યોજાય છે અને વેસાણ તાલુકામાં ખાસ આ કથાનું આયોજન કરવામાં આવેલું છે। મહેશ કથી બધાને લાલાના દર્શન કરાવે છે, ત્યાં બેઠા બેઠા દર્શન જૂનાગઢ જિલ્લાનો ભેસાણ તાલુકો છે અને હિન્દુ ધર્મમાં તમે જોઈ શકો છો કથા યજ્ઞ અને ખૂબ જ બધું મહત્વનું હોય, જે ભાગવત સપ્તાહ ખાસ કરીને અહીંયા કરવામાં આવેલી બહેનો ભાઈઓ બધા જ તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ભેસાણ તાલુકાના લોકો ખાસ જે કથામાં પધારેલા હોય
ગોવિંદભાઈ ભેસાણીયા છે, રાજુભાઈ ભેસાણીયા, કિશોરભાઈ, જે આ ભેસાણીયા પરિવાર છે, કથાનું ખાસ આયોજન કરેલું છે. અને એમાં પણ શાસ્ત્રીજી રાજુ અદા જાની સાહેબ છે. હવે શાસ્ત્રીજીની જે લય છે એમાં તો મંત્રમુગ્ધ લોકો થાય છે. આપણે ખાસ પૂછીશું અદા કથાનું મહત્વ હિન્દુ સંસ્કૃતિ. તો આખો જે 7-8 દિવસ જે આખી સપ્તાહ ચાલતી હોય, શું આખો કાર્યક્રમ હતો અને મહત્વ શું હોય? આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 7 દિવસનો આ મહામહોત્સવ હોય છે. 7 દિવસ દરમિયાન ગોવિંદભાઈ ભેસાણીયાના પરિવાર, રાજુભાઈના પરિવાર તરફથી ગોવિંદભાઈના આઈ દાદા શામજીભાઈ અને આઈ દાદી સાકરબાના આત્માનું કલ્યાણ થાય. એ કલ્યાણ તો સાહેબ થાય જ, પણ સાથે સાથે જે આજુબાજુના ગામડાઓમાંથી ગામમાંથી હજારો ભાવિક ભક્તજનો રોજ કથાનો લાભ લે છે. કથા તો પ્રાપ્ત થાય જ છે, સત્સંગ તો મળે જ છે, પણ સત્સંગની સાથે સાથે બંને ટાઈમ ભોજન પણ અહીંયા જ રાખેલું છે. તો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તજનો આ કથા દ્વારા પોતાના જીવનને સાર્થક કરી રહ્યા છે. આવી ભગવાનની મંગલમય આ કથા છે. અધા ખાસ કૃષ્ણ ભગવાન મોક્ષના દેવતા છે, આખી કથાનું શું મહત્વ છે? શ્રીમદ ભાગવત સપ્તાહ એ એક જ એવી કથા છે જે માણસને 7 દિવસમાં મોક્ષ આપી શકે. મોક્ષ આપવાની ગર્જના કેવળ એકની અંદર જ છે, અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. જેને સેનાથી પણ મુક્તિ ન મળે ને, એ જીવને ભાગવત કથાથી મુક્તિ મળે. 7 દિવસની અંદર મંગલમય કથામાં પરીક્ષિતને જેમ મુક્તિ મળી, એમ પિતૃઓને પણ મુક્તિની પ્રાપ્તિ થઈ. અરે ખાસ કરીને જન્મોત્સવ, જે કૃષ્ણ જન્મોત્સવ હોય, રુક્ષ્મણી વિવાહ, ખાસ કેટલા કાર્યક્રમો ખાસ ગયા સપ્તાહમાં? મહત્વના કાર્યક્રમની અંદર આમ તો 4 દિવસથી ભગવાનની કથા છે એ સર્વોચ્ચ સ્થાને પહોંચે. સવારમાં ભગવાન વામનજી મહારાજનું પ્રાગટ્ય થાય, બપોરના 12 વાગે રામચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય, અને અટાડે 5-5:30 વાગે ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય. પછી કાલે ગોવર્ધન ઉત્સવ થશે, ભગવાન અન્નકોટ ધરવામાં આવશે, અને એના પછીના દિવસે ભવ્યાતિ ભવ્ય સુંદર મજાની પ્રભુની જાન આવશે, અને રુક્ષ્મણી સાથે પ્રભુ પરણી અને રુક્ષ્મણીજીને અહીંથી વડાવવામાં આવશે. તમે જોઈ શકો છો કે 7 દિવસ જે ભગવાન છે અને અનેક અનેક જન્મો થતા હોય, રુક્ષ્મણી વિવાહ પણ થતા હોય, તો ભેસાણીયા પરિવારે ખાસ આ લાભ લીધેલો હોય. અને શાસ્ત્રીજી જે પ્રવક્તા તમે જોઈ શકો છો, તો ભેસાણ તાલુકો બાતે જે 42 ગામ ખાસ ધરાવતો હોય, તો બધા જ હજારોની સંખ્યામાં ખાસ અહીંયા જે લાભ લીધેલો હોય, ભોજન પ્રસાદી અને કથા જે આખું સંગમ થયેલું છે. અને હિન્દુ સંસ્કૃતિનું તમે જોઈ શકો છો કે સપ્તાહનું ખૂબ જ મહત્વ હોય. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.